ઇન્ફેક્શન ને કારણે મારે પ્લ્યુરલ ઇન્ફ્યુઝન થઈ ગયું એટલે ફેફસામાં પાણી ભરાઈ ગયું. તો મહેસાણા ડોક્ટર જાવેદ શેખના તે દવા ચાલુ કરી એટલે ઇથેમ્બ્યુટોલ દવા લેવાની જરૂર પડી. એટલે સાહેબે વાત કરી કે તમારે 8 મહિનાનો કોર્સ કરવો પડશે. મેં દવા ચાલુ કરી, 6 મહિના થયા એટલે જે ફેફસાનું પાણી એ સુકાઈ ગયું, પણ 6 મહિના થયા એટલે એકદમ અચાનક મને ઝાંખું દેખાવા મળ્યું. અને ઝાંખું એટલું દેખાતું કે મારે લગભગ અહીં સામે કશું મને દેખાય જ નહીં બિલકુલ. અને પુસ્તક વાંચવું હોય કે સમાચાર વાંચવું હોય તો છેક આટલો આ ઓખોની આગળ આટલો રાખવું પડે ત્યારે એ વંચાય. અને બહુ તકલીફ થઈ ગઈ હતી. પછી મારા મિત્ર જગદીશભાઈ એ શિક્ષક છે ને લગભગ 3-4 વર્ષથી આ સેવામાં સેવા આપે છે નવી ભોજન પ્રથામાં, એમને વાત કરી કે હરેશભાઈ ચિંતા કરશો ને બિલકુલ બધું જ મટી જશે. એમને મને વાત કરીને 1 વર્ષ પહેલાં 2016માં રમણવાડી ઊંઝા ખાતે સાહેબની શિબિર હતી ત્યાં હું ગયો. સાહેબને પૂછ્યું એટલે સાહેબે કીધું ચિંતા કરશો ને મટી જશે એમ. તો આ કમ્પ્લીટ આ નવી ભોજન પ્રથા પ્રમાણે એ દિવસે હું સમજીને ગયો એ પ્રમાણે ફોલો કરવાનું ચાલુ કર્યું. અને લગભગ 1 વર્ષ પછી ડૉક્ટર વિસનગર આકાશ હોસ્પિટલ જે આંખની હોસ્પિટલ છે ત્યાં પણ હું ગયો. એટલે ડૉક્ટરે કીધેલું કે ઓપ્ટિક નર્વ જે છે ને એનો સોજો છે, એટલે એમ કે દવાઓ કોઈ લેવાથી આનો કોઈ ઉકેલ નથી એમ. ઘણા ડૉક્ટરનું એવું કહેવું હતું કે દિવાળી પછી તમે બિલકુલ જોઈ શકશો નહીં કારણ કે ઓપ્ટિક નર્વ ઉપર અસર થઈ છે દવાની થેમ્બિટલની. પરંતુ મેં આ નવી ભોજન પ્રથા પ્રમાણે મારો જે કાયમી ડાયટ હતો એ ચાલુ રાખ્યો અને આજે લગભગ 1.5 વર્ષના અંતે મારું વિઝન જે 6/60 થઈ ગયું હતું એ અત્યારે 6/12 જેટલું નોર્મલ થઈ ગયું છે. અને અત્યારે હું બાઇક પણ ચલાવું છું, અહીં દૂરથી પણ વાંચી શકું છું અને મારી વખો કમ્પ્લીટ થઈ ગઈ. એટલે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ નવી ભોજન પ્રથા અત્યારે પણ ચાલુ જ છે અને એ પ્રમાણે હું તમને પણ જણાવું છું કે આ ભોજન પ્રથાથી ઘણો જ ફાયદો થાય છે.